જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં છોલે ભટુરેની રેસીપી જે આપણે છોલેની સબ્જી બનાવીશું તેમાં જે મસાલાનો ઉપયોગ થશે તે આપણા બધા મસાલા ઘરમાં જ મળી રહેશેની સાથે આપણે જે ભટુરા બનાવીશું તેમાં આપણે નથી મેંદાનો ઉપયોગ કરવાનો નથી બેકિંગ પાવડરનો કે નથી બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો તો પણ આપણા ભટુરા એકદમ ફૂલીને દળા જેવા અને ખાવામાં એકદમ પોચા રૂ જેવા બનશે તો ચાલુ રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રોજ આવી નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકોન પર પ્રેશ કરવાનું ના ભૂલશો અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે લાઇકોન પર પ્રેસ કરવાનું ના ભૂલશો આપણે પહેલાં છોલેને બાફી લેવાના છે તો મેં અહીંયા એક વાટકી જેટલા છોલેને પાંચથી છ કલાક માટે પલાળી દીધા હતા આ રીતના છોલે તમારે લેવાના છે જો આ રીતના છોલે ઘરમાં ના હોય તો તમે નાના જે આપણે પાણીપુરીના ચણા હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા કૂકરમાં છોલે રાખી અને સાથે એનું ત્રણ ગણું પાણી ઉમેર્યું છે એટલે એક વાટકી છોલે હોય તો ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને સાથે જ મેં અડધી ચમચી જેટલું મીઠું નાખી કૂકરનું ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર વિસલ કરીશું આપણે છોલે બફાઈ છે ત્યાં લગીનમાં આપણે ભટૂરે માટેનો લોટ બાંધી લઈએ મેં જેમ પહેલાં કીધેલું એમ કે આપણે મેંદાનો ઉપયોગ નથી કરવાનો તો મેં અહીંયા બે વાટકે જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી કે પરાઠા બનાવતા હોઈએ તે જ ઘઉંનો લોટ છે તેમાં મેં ચાર મોટી ચમચી જેટલો સોજી એડ કર્યો છે જો તમારી પાસે સોજી ના હોય તો તમે જાડો રવો પણ ઉપયોગ કરી શકો છો અને અડધી ચમચી જેટલો મીઠું નાખ્યું છે અને હવે આપણે બધું મિક્સ કરી લઈશું લોટને આ રીતે લોટ સરખો મિક્સ થયા બાદ હવે આપણે લોટમાં વચ્ચે જગ્યા કરી લઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલું એમાં તેલ ઉમેરીશું લોટમાં અને આ છે આપણા પટૂરેનું મેન ઇન્ગ્રીડિયન્ટ જે આપણે દહીં છે દહીં આપણે નોર્મલ ખાટું જ લેવાનું છે તેને આપણે મિક્સ કરીશું અને હળવ્યા હાથે લોટમાં પણ ભેળવી દઈશું આ રીતે આપણે લોટમાં ભેળવતા જઈશું તો બ આપણો બધા જ મસાલા લોટમાં ભળીને તૈયાર છે હવે એમાં થોડું થોડું પાણી નાખી અને આપણે પૂરીનો જે લોટ બાંધતા હોય તેવો જ લોટ બાંધીને તૈયાર કરીશું અને આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો ઢીલો ના થઈ જાય તો આ રીતે આપણે લોટને બાંધીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો કે લોટ આપણો બહુ જાડો નહીં અને બહુ ઢીલો પણ નહીં તો હવે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને સરખો લોટને આપણે મસળી લઈશું લોટ મસળવાથીને લોટ આપણો સરસ સોફ્ટ થઈ જાય હવે આપણે ગ્રેવી માટેના મસાલા જોઈ લઈએ તો મેં અહીંયા ત્રણ મોટા ના ટમેટા એક ઇચાદુનો ટુકડો અને ત્રણ લીલા મરચાં લીધા છે તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લઈ શકો છો હવે આપણે છોલે બફાઈને તૈયાર છે મેં ચાર વિસાલ કરી અને છોલેને સરસ બાફી લીધા છે તમે જોઈ શકો છો એકદમ ભાંગી જાય છે અડતા જ તો હવે આપણે વઘાર માટેના ખડા મસાલા જોઈ લેશું તો ખડા મસાલામાં મેં અહીંયા કે મરચું તન તમાલપત્ર એક તજનો ટુકડો એક બાદિયાનું ફૂલ એક ઇલાયચી અને દસથી પંદર લીમડાના પાન લીધા છે અહીંયા મેં ગેસ ઉપર પહેલાં જ તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક અડધી ચમચી જેટલું હિંગ ઉમેરીશું અને જે હવે આપણે ખડા મસાલા કર્યા હતા એ ઉમેરીશું હવે ખડા મસાલા આપણા સરસ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો જે આપણા ટમેટા આદુ મરચાંનો મસાલો હતો તેને મેં ગ્રેવી કરી લીધી છે તે ઉમેરીશું આપણે કાચી જ ગ્રેવી કરવાની છે જો તમે અહીંયા ડુંગળી ખાતા હોય તો સાથે જ ડુંગળીને પણ ગ્રેવી કરી લેવી અને એડ કરી દેવી તો આ રીતે હવે આપણે ગ્રેવીની કચાશને દૂર કરવા માટે પાંચથી છ મિનિટ માટે ગ્રેવીને ઉકળવા દઈશું હવે ગ્રેવી ઉકળે છે આપણે તેમાં આપણે મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું મેં બાફવામાં પણ ઉમેર્યું હતું ધ્યાનથી ઉમેરવું હવે બધું આપણે મિક્સ કરી લઈશું સરસ મસાલાને તેમાં ગેસ જ રાખવાનો છે હવે બધું મિક્સ થયા બાદ અડધી ચમચી જેટલું આપણે ધાણા પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું મેં અહીંયા છોલે મસાલો લીધો છે તમે તમે જે ઘરમાં ખાતા હોય તે ગરમ મસાલો લઈ શકો છો હવે આપણે ગ્રેવી સરસ થઈને તૈયાર છે તો તેમાં બાફેલા ચણા ઉમેરીશું ચણામાં થોડુંક પાણી જ જાય છે તો આપણે તેને બળવા દઈશું તો આ રીતે બધું મિક્સ કરી અને તંતે ચાર મિનિટ માટે લો ફ્લેમ ઉપર આપણે છોલેને ચડવા દઈશું હવે છોલે આપણા થોડા ચડીને તૈયાર છે હવે તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું શું રીતે મેથી ઉમેરવાથી સબ્જીનો ટેસ્ટ એકદમ હોટલ જેવો જ આવે છે તેને સ્કીપ ના કરવી તે જરૂર ઉમેરવી હવે આપણી બેથી ત્રણ મિનિટ થઈ ગયા છે આપણી સબ્જીને હવે આપણે ગેસ બંધ કરી અને સબ્જી તૈયાર છે નીચે લઈ લેશું હવે આપણે જે ભટુરા માટેનો લોટ બાંધ્યો હતો તેને જોઈશું તો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ અને તૈયાર છે તમે જોઈ શકો છો આ જ રીતનો લોટ જોઈએ હવે મેં અહીંયા પાટલીમાં એક નાનું લુવો લઈ અને તેલ લગાવ્યું છે આપણે અહીંયા અટામણનો ઉપયોગ નથી કરવાનો આ રીતે ભટૂરેનો લુવો લઈ મીડિયમ સાઇઝનો અને હળવી હાથે આપણે તેને વણી લઈશું તો આ રીતે આપણે વણી લઈશું જે તમારે ઘરમાં ભટૂરેની સાઇઝ ખવાતી હોય તે રીતના વણી લેવા મારા ઘરમાં આ રીતની સાઇઝ હોય છે એટલે મેં નાનો અને મીડિયમ લીધો છે તો અહીંયા મેં પહેલાં જ ગેસમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું હવે આપણે ભટુરે ઉમેરીશું તમે જોઈ શકો છો ભટુરે તેલમાં ઉમેર્યા બાદ તરત જ ભટુરે ફૂલવા માંડ્યું છે તો આ રીતનું આપણે તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ ન વધારે ગરમ ન વધારે ઠંડુ તો જ આપણા ભટુરા એકદમ ફૂલશે સરસ અને સાઈડમાંથી આપણે દબાવતા જઈ અને આ રીતે આપણે સાઈડમાંથી દબાવતા જઈ અને બધી જ સાઈડ ફ્રાય કરી લેશું તો આ રીતે આપણા એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલા ભટુરા તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને એકદમ પોચા તૈયાર થયા છે તો આ જ રીતે બધા ભટુરા બનાવીને તૈયાર કરીશું તો તૈયાર છે આપણા છોલે અને ભટૂરે બનીને તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો આપણે છોલે ભટૂરેને મસાલા પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણા પંજાબી સ્ટાઇલમાં છોલે ભટુરેની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો